વિકાસની વાતો વચ્ચે છેતપુર તાલુકા પંચાયતનું નવું બંધાયેલું બિલ્ડિંગ છેલ્લા 2 વર્ષથી કોઈ મોટા નેતાઓ આવીને ઉદ્ઘાટન કરે તેવી ઝંખના કરી રહ્યું છે. વિકાસની વાતો વચ્ચે જેતપુર તાલુકા પંચાયતનું નવું બંધાયેલ બિલ્ડિંગ છેલ્લા 2 વર્ષથી કોઈ મોટા નેતાઓ આવીને ઉદઘાટન કરે તેવી ઝંખના કરી રહ્યું છે. જેતપુરમાંથી જયેશભાઈ રાદડિયા સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પ્રતિનિધિત્વ કરતા હોવા છતાં પણ તાલુકા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓને વર્ષ 1964માં બંધાયેલા બિલ્ડિંગમાં બેસવાની ફરજ પડી રહી છે. 49 ગામોની ગ્રામ પંચાયતોને સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડતી જેતપુર તાલુકા પંચાયતનું બિલ્ડિંગ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત થઈ જવા પામ્યું છે. તૂટેલા બારી દરવાજા છતમાંથી પોપડા પડવા ચોમાસામાં પાણી પડવા સાથેનું જર્જરિત બિલ્ડિંગ અકસ્માતનો ભય વ્યક્ત કરી રહ્યું છે. છતાં પણ છેલ્લા 2-2 વર્ષથી નવનિર્માણ પામેલ જેતપુર તાલુકા પંચાયતનું બિલ્ડિંગ માત્ર ફર્નિચરના વાંકે ઉદઘાટનની રાહ જોઈ રહ્યું છે. ચોમાસામાં પહેલા જેતપુર તાલુકા પંચાયતના નવનિર્માણ પામેલા બિલ્ડિંગમાં સ્થળાંતર કરવામાં નહીં આવે તો તાલુકા પંચાયતનું સરકારી કિંમતી રેકોર્ડ પલળી જવાની સાથે અકસ્માતની દહેશત ખુદ પંચાયતના સત્તાધીશો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે છેલ્લા 1.5 વર્ષથી આ બિલ્ડિંગનું નવી બિલ્ડિંગનું કામ પૂરું થઈ ગયેલું હતું, પણ ફર્નિચર ને વાકે અટકી ગયું અને અમારી જે જૂની બિલ્ડિંગ છે તાલુકા પંચાયત જેતપુર તાલુકા પંચાયતના એની ઉપરની બિલ્ડિંગ ઉપર એટલું બધું કાટમાળ જેવું બની ગયું છે, જે અમારા સાહિત્ય જેતપુર તાલુકા પંચાયતના જે પડે નહીં તો વહેલામાં વહેલી તકે અમારે આ બિલ્ડિંગ જૂની બિલ્ડિંગમાંથી નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરી આપે સરકારશ્રી, એવી અમારી સરકારની વિનંતી. બ્યુરો રિપોર્ટ, જેતપુર.